અમદાવાદ શહેરમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। શહેરમાં અચાનક જ વરસાદ શરૂ થયો હતો। બપોર સુધી શહેરમાં તડકો હતો અને સાંજ પડતા જ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો। શહેરના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। હવામાન વિભાગે 5 દિવસની આગાહી કરી છે, ત્યારે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। વાહન ચાલકોને પણ વરસાદના લીધે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। अमदावाद शहर ની અંદર બીજા દિવસે પણ જે ધોધમાર વરસાદ જે છે તે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોની અંદર જે પડી રહ્યો છે, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 5 દિવસ સુધી જે વરસાદ છે તે વરસવાનો છે। બીજા દિવસે પણ જે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને સાથે સાથે જ અમદાવાદ શહેરના પૂર્વથી પશ્ચિમ બંને વિસ્તારોની અંદર જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। નારોલ, નરોડા હોય, સીટીએમ હોય કે જશોદાનગર, ઈસનપુર, વટવા, તમામ જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે। સાથે જ એસજીઆઈ પરના જે ગોતા, સેટેલાઇટ, જોધપુર અને શિવરંજની વિસ્તારની અંદર પણ જે વરસાદ છે તે વરસી રહ્યો છે। જે પ્રમાણે હવામાનની અંદર અચાનક જે પલટો આવ્યો હતો, બપોરના સમય સુધી જ્યારે તડકો હતો ત્યારે અચાનક બાદ જે વાતાવરણની અંદર જે પલટો આવ્યો છે, વાતાવરણના પલટાના લીધે વરસાદ છે અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ જે છે જેના લીધે વાહન ચાલકોને થોડીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। અને સાથે જ અમદાવાદ શહેરના જે વિવિધ વિસ્તારોની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે, ખાસ કરીને તેની અંદર જે પાણી ભરાવાની જે સમસ્યા છે તે થઈ રહી છે। કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂન પ્લાનિંગની જે વાતો કરવામાં આવી હતી તે પ્લાનિંગ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થયો તેવું પણ લાગી રહ્યું છે। ગઈકાલે પણ જે વરસાદ વરસ્યો હતો એની અંદર 1 થી 1.5 ઇંચ વરસાદની અંદર અમદાવાદ શહેરની અંદર ઘૂંટણ સમા જે પાણી છે તે ભરાયા હતા। જે વિઝિબિલિટીની વાત કરવામાં આવે તો જે વાહનો જે છે તે વાહનો પોતાની જે લાઇટો કરીને વાહનો ચલાવી રહ્યા છે તેની પાછળનું કારણ છે કે જે વિઝિબિલિટી છે 20 થી 25 ફૂટની છે। થોડી થોડી હવા પણ જે ચાલી રહી છે અને સાથે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે અને હવામાન વિભાગે જે પ્રમાણે કહ્યું છે કે 5 દિવસ આગામી દિવસોમાં આ રીતે મધ્યમ વરસાદ જે છે વરસી રહે છે। અત્યારે આ રીતે બીજા દિવસે પણ જે ધોધમાર વરસાદ છે વરસ્યો છે। વાહન ચાલકોને થોડી સમસ્યા છે, પરંતુ આ તમામની વચ્ચે અમદાવાદ વાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે ઉકળાટ અને ગરમીની જે સમસ્યા હતી તેમાંથી તેઓને નિરાકરણ મળ્યું છે। સાથે સાથે જ આજે વિધિવત ચોમાસું જ્યારે બેસી ગયું છે ત્યારે હવે આ રીતે જે અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। कैमरामैन राहुल जाधव साथे मेहुल दुधरेजिया, मंतव्य न्यूज, अमदावाद।